નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું પ્રદીપ સવાણી આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ગરીબીના અર્થ વિશે. ગરીબીને બે ભાગમાં વહેંચવામાં આવે એની પણ વાત કરી, એટલે કે આવક ગરીબી અને બિન આવક ગરીબીની પણ આપણે વાત કરી. આજના લેક્ચરની અંદર ખાસ મહત્વના પોઈન્ટ વિશે વાત કરવાની છે, જે પોઈન્ટ છે ગરીબીનું સ્વરૂપ, કે ગરીબીનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, એ સ્વરૂપની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો મિત્ર આપણે ગરીબીના સ્વરૂપ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે ગરીબીના સ્વરૂપની અંદર વાત કરીએ તો આવશે નિરપેક્ષ ગરીબી. અને આ ટોપિક એવો છે મિત્રો કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એમાં પણ હવે તો આપણે જે અભ્યાસક્રમ નાનો થઈ ગયો છે આ પરીક્ષા માટે, તો એમાં તો ખાસ કરીને પૂછાય એમ છે. તો આપણે નિરપેક્ષ ગરીબી વિશે માહિતી મેળવે કે નિરપેક્ષ ગરીબી કહેવાય કોને, નિરપેક્ષ ગરીબીના અર્થમાં લખવું શું, કઈ રીતે નિરપેક્ષ ગરીબી માપવામાં આવે છે, કઈ કઈ બાબતોનો સમાવેશ નિરપેક્ષ ગરીબીમાં કરવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે એના અર્થ વિશે જોઈએ તો કહે છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો. શેની વાત કરી મિત્રો અહીંયા? જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુ અને સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ. શું કીધું અહીંયા મિત્રો? કે લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી જે ચીજવસ્તુ છે, જરૂરી જે સેવાઓ છે, એ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની. શેની વાત કરી મિત્રો? કે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી, એટલે ગરીબી રેખા. તો હવે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ મેળવવો છે તો એની પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગરીબી રેખા એટલે શું. એટલે અહીંયા વાત કરી કે લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુ અને સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી, એટલે ગરીબી રેખા. તો અહીંયા વાત કરી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી, એટલે વ્યક્તિને ઓછામાં ઓછી એટલી આવક તો મળવી જ જોઈએ, અને વ્યક્તિ પોતાના જીવન પાછળ અમુક ટકા ખર્ચ કરતો, એટલે એની પણ એક સપાટી નક્કી કરી કે એટલી તો એને ખર્ચ કરવાનો છે આવકમાંથી. તો આજે આવક અને ખર્ચની જે આપણે લઘુત્તમ સપાટી નક્કી કરીએ છીએ તેને કહેવાય છે ગરીબી રેખા. અને જ્યારે વ્યક્તિ કે કોઈ વર્ગ આ ગરીબી રેખા કરતાં પણ ઓછી આવક ધરાવતો હોય કે ખર્ચ કરતો હોય તો તેને કહેવાશે નિરપેક્ષ ગરીબ. તો નિરપેક્ષ ગરીબીના અર્થ વિશે માહિતી મળી ગઈ કે ગરીબી રેખા કરતાં પણ ઓછી આવક હોય, ઓછો ખર્ચ કરતો હોય તો તેવા વર્ગને અથવા તો તેવા વ્યક્તિને કહેવાય છે નિરપેક્ષ ગરીબ. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે બાજુના ચિત્રમાં જે પણ દર્શાવવામાં આવે એકદમ નિરપેક્ષ ગરીબીની અંદર સમાવેશ થાય એવા વ્યક્તિઓ છે, એવા ચિત્રો અહીં દર્શાવવામાં આવ્યા કે એ એક પણ રૂપિયો ખર્ચી શકે એમ નથી, એક પણ રૂપિયાની આવક નથી, એવા વ્યક્તિઓ અહીં દર્શાવવામાં આવ્યા કે આવા વર્ગનો નિરપેક્ષ ગરીબીમાં સમાવેશ થાય છે. એટલે કીધું કે નિરપેક્ષ ગરીબી એટલે ગરીબી રેખા કરતાં પણ ઓછી આવક હોય અને ખર્ચ કરતો હોય તો તેને કહેવાય છે નિરપેક્ષ ગરીબી. આગળ વાત કરીએ કે જે નિરપેક્ષ ગરીબી છે ને એને અન્ય ભાષાની અંદર, એટલે કે બીજા અર્થની અંદર વાત કરી હોય નિરપેક્ષ ગરીબીની તો કઈ રીતે કરવી? તો કહે છે કે આવક, ખર્ચ કે વપરાશના નિર્ધારિત ધોરણને આધારે નક્કી થતી ગરીબાઈ, કે અહીંયા ગરીબાઈ નક્કી થાય છે કોના આધારે? તો કહે છે કે આવક, ખર્ચ કે વપરાશના નિર્ધારિત ધોરણે આધારે ગરીબાઈ નક્કી થાય છે, અને એ જે ગરીબાઈ નક્કી થાય છે તેને કહેવાય છે નિરપેક્ષ ગરીબી. યાદ રાખજો મિત્રો, મેં હમણાં કીધું ને બીજા અર્થની અંદર વાત કરવી હોય તો નિરપેક્ષ ગરીબી એટલે કે આવક, ખર્ચ કે વપરાશના નિર્ધારિત ધોરણને આધારે પણ ગરીબી નક્કી કરવામાં આવે છે, અને આ આધારે જે ગરીબી નક્કી કરવામાં આવે છે તેને કહેવાય છે નિરપેક્ષ ગરીબી. બાજુના ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા ખાવા માટે ખોરાક મળતો નથી, તો
તો એ અન્ય જગ્યાએથી ખોરાક પ્રાપ્ત કરે છે, લાંબો સમય સુધી એને વેટ કરવો પડતો હોય છે. તો આવા જે વર્ગ છે એને નિરપેક્ષ ગરીબીની અંદર સમાવેશ કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો કહે છે કે જે નિરપેક્ષ ગરીબી છે એ સમસ્યા છે. એ તો આપણને પણ ખ્યાલ છે મિત્રો કે જે દેશની અંદર ગરીબી હોય એ દેશની અંદર ગરીબી સમસ્યા બનતી હોય. તો અહીંયા જે નિરપેક્ષ ગરીબી છે એ સમસ્યાજનક તો છે જ, પણ સાથે સાથે વંચિતતાનો ભાવ દર્શાવે છે કે વંચિતતા દર્શાવે છે, આવકની વંચિતતા દર્શાવે, ખર્ચની વંચિતતા દર્શાવે, વપરાશી વસ્તુની વંચિતતા દર્શાવે, ચીજ વસ્તુની વંચિતતા દર્શાવે, સેવાઓની વંચિતતા દર્શાવે. એટલે કીધું કે જે નિરપેક્ષ ગરીબી છે એ વંચિતતાનો ભાવ દર્શાવે છે, એમાં વંચિતતા જોવા મળે છે. તો નિરપેક્ષ ગરીબી સમસ્યા તો છે પણ સાથે સાથે વંચિતતાનો ભાવ પણ દર્શાવે છે. આગળ વાત કરીએ કે જો આપણને ખ્યાલ હોય કે નિરપેક્ષ ગરીબી કોને કહેવાય, નિરપેક્ષ ગરીબી વિશે આપણે જાણતા હોઈએ, નિરપેક્ષ ગરીબી કઈ રીતે ઉદ્ભવે છે તેના વિશે માહિતી હોય, તો આ જે ગરીબી ઉદ્ભવી છે એ ગરીબી દૂર કરવા માટે આપણે યોગ્ય યોજના બનાવી શકીએ, યોગ્ય નીતિ ઘડી શકીએ છીએ. એટલે કીધું અહીંયા કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં જે ગરીબી રેખા છે એ ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી ગરીબી ઘટાડવા માટે ચોક્કસ નીતિ તૈયાર કરી શકીએ, નીતિ ઘડી શકીએ છીએ. પણ ક્યારે? જ્યારે આપણને નિરપેક્ષ ગરીબીના ખ્યાલ હોય ત્યારે. તો નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ હોવાથી અર્થતંત્રમાં જે વર્ગ ગરીબી રેખા નીચે જીવે છે એવા વર્ગને આપણે ઘટાડવા માટે ચોક્કસ નીતિઓ પણ ઘડી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તેમાં છે ગરીબી રેખા, બીજા વાત કરી સ્વરૂપમાં ગરીબી રેખા. આપણે હમણાં વાત કરી નિરપેક્ષ ગરીબીમાં, એમાં વ્યાખ્યા આવી હતી ગરીબી રેખાની, કે જે જીવન જરૂરી લઘુત્તમ જરૂરિયાતો છે, ચીજવસ્તુ છે, એને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી, એટલે કે ગરીબી રેખા. તો એ જે ગરીબી રેખા છે તેના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો વાત કરીએ ગરીબી રેખાની, તો કહે છે કે જે ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવો છે કે ગરીબીનો નિરપેક્ષ સ્તર ક્યાં સુધી જોવા મળે છે તેની વાત કરવી છે, તેમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય તેની વાત કરવી છે, તો એ અંદાજ મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ જેવી લઘુત્તમ ભૌતિક વસ્તુઓ, શું વાત કરી કે નિરપેક્ષ ગરીબીનો સ્તરનો અંદાજ મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ જેવી લઘુત્તમ ભૌતિક કે ઓછામાં ઓછી એની જે સપાટી નક્કી કરી એ, અને ભૌતિક એટલે કે દ્રશ્યમાન. તો કહે છે કે લઘુત્તમ ભૌતિક કે જે જીવન નિર્વાહ માટે જરૂરી, કે અહીંયા જે વસ્તુ દર્શાવી અનાજ, દાળ, દૂધ, માખણ એ જીવન નિર્વાહ માટે ખૂબ જ જરૂરી છે. એટલે અહીંયા વાત કરી લઘુત્તમ ભૌતિક કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે, તો તે પ્રાપ્ત કરવા માટે શું કીધું કે જીવન નિર્વાહ માટે જે લઘુત્તમ ભૌતિક નક્કી કરેલા છે એ પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ને કહેવાય છે ગરીબી રેખા. અન્ય શબ્દમાં આપણે ગરીબી રેખાની વાત કરી તો કહે છે કે નિરપેક્ષ ગરીબીના સ્તરનો અંદાજ મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ જેવી લઘુત્તમ ભૌતિક કે જે જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે, તો આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ કે એટલો વ્યક્તિ પાછળ ખર્ચ ઓછામાં ઓછો થવો જોઈએ કે જેના થકી આ જે લઘુત્તમ ભૌતિક વસ્તુઓ છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકે. એટલે કીધું લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ, તો એક કહેવાય છે ગરીબી રેખા. આપણે માથાદીઠ આવક મેળવીએ છીએ કે દેશની કુલ રાષ્ટ્રીય આવકના છેદની અંદર દેશની કુલ જે વસ્તી કરી અને આપણને જે માથાદીઠ આવક મળે એ આપણને વર્ષ દરમિયાનની મળે છે. તો અહીંયા પણ એ જ વાત કરી છે કે જે માથાદીઠ વપરાશી ખર્ચ થાય ઓછામાં ઓછો વ્યક્તિ પાછળ એટલો ખર્ચ હોવો જોઈએ. એટલે કીધું લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ, ત્યારે આપણે ગરીબી રેખા નક્કી કરી શકીએ છીએ. તો હવે આ નિરપેક્ષ ગરીબીની આપણે જે વાત કરી
એ કઈ રીતે માપવી, કઈ રીતે નક્કી કરવી નિરપેક્ષ ગરીબી, તેના વિશે વાત કરીએ. તો તેના માટે એક સમિતિની રચના કરવામાં આવી જેનું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, એટલે કે ICMR. કે ICMR દ્વારા એવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો કે જે ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો રહે છે. ક્યાં વિસ્તારની અંદર? ગ્રામ્ય વિસ્તારની અંદર જે લોકો રહે છે એ વ્યક્તિ દીઠ કે પર એક વ્યક્તિને, કે જેટલા વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારમાં રહે દરેકે દરેક વ્યક્તિને દૈનિક, દૈનિકની વાત થઈ અહીંયા, કે રોજે કેટલી કેલરી મળવી જોઈએ? તો કહે છે કે 2400 કેલરી મળવી જોઈએ. આ શેની વાત થઈ? ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોની વાત થઈ. તો ગ્રામ્ય વિસ્તારની અંદર જે લોકો રહે છે એ વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી મળવી જોઈએ. તો હવે શહેરી વિસ્તારની વાત કરીએ તો કહે છે કે જે શહેર વિસ્તારની અંદર રહે છે તેમાં દૈનિક 2100 કેલરી મળે છે. તો શહેરી વિસ્તાર માટે રોજની 2100, ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એમના માટે રોજની 2400 કેલરી મળવી જોઈએ. આવું કોને રજૂ કર્યું? તો ICMR દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, ત્યાર પછી આવે છે આયોજન પંચ. તો કહે છે કે આયોજન પંચ દ્વારા 1969માં, યાદ રાખજો, આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કરવામાં આવ્યો એક ધારો, એક અહેવાલ મંજૂર કરવામાં આવ્યો, અને તેની અંદર 1961ને આધારે, શું વાત કરી અહીંયા, કે 1961ની જે કિંમતો હતી એને આધાર વર્ષ તરીકે લઈને માથાદીઠ, ખાસ ધ્યાન રાખજો મિત્રો, માથાદીઠ માસિક. હવે માસિક એટલે કઈ વાત થઈ? મહિનાની વાત થઈ. તો અહીંયા કહે છે કે માથાદીઠ માસિક રૂપિયા 20 નક્કી કરવામાં આવ્યા. માથાદીઠ માસિક ખર્ચ કેટલો નક્કી કરવામાં આવ્યો? 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. કે આયોજન પંચ દ્વારા એક રિપોર્ટ રજૂ થયો 1969માં, એની અંદર રિપોર્ટ જે રજૂ થયો એમાં એવી બાબત જણાવવામાં આવી કે 1961ની કિંમતોને આધાર વર્ષ ગણવાનો છે, અને એના આધારે વ્યક્તિની માથાદીઠ માસિક ખર્ચ કેટલો હોવો જોઈએ? તો કહે છે કે 20 રૂપિયા. તો આપણા માટે ખાસ જરૂરી છે કે આયોજન પંચ દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તેમાં કેટલા રૂપિયાની ઉલ્લેખ કરવામાં આવ્યો? તો રૂપિયા 20નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, ત્યાર પછી એક નવી સમિતિ આવી, દાંડેકર અને રથ સમિતિ. કે દાંડેકર અને રથે પોતાના અહેવાલની અંદર અમુક બાબતો જણાવી, તો એના પરથી પણ આપણને ખ્યાલ આવ્યો. તો એ કઈ બાબતો હતી તેની વાત કરીએ તો દાંડેકર અને રથ દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તેમાં એ પ્રકારની માહિતી હતી કે ગ્રામ્ય ક્ષેત્ર માટે, કે જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એમના માટે માથાદીઠ ખર્ચ માસિક, એટલે કે મહિનાનો માથાદીઠ જે ખર્ચ છે એ 15 રૂપિયા. તો કોના માટે? ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકો પાછળ માથાદીઠ ખર્ચ માસિક રૂપિયા 15, અને જે શહેરી વિસ્તારમાં રહે છે તેમની પાછળ, એટલે કે માથાદીઠ ખર્ચ માસિક રૂપિયા 22.5 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. આ રિપોર્ટ કોને આપ્યો? દાંડેકર અને રથે. શું રિપોર્ટમાં જણાવ્યું? કે જે ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે તેમની પાછળ માથાદીઠ ખર્ચ માસિક રૂપિયા 15, અને જે શહેરી વિસ્તારમાં રહે છે તેની પાછળ માથાદીઠ ખર્ચ રૂપિયા કેટલા હોવા જોઈએ? 22.5 રૂપિયા હોવા જોઈએ. તમે અહીંયા બાર ગ્રાફની અંદર પણ જોઈ શકો છો કે ઇન્ડિયન પોવર્ટી લાઇન બતાવી છે, ગરીબી રેખા લાઇન બતાવી છે. તો તમે સરળતાથી જોઈ શકો કે અલગ અલગ વર્ષો દરમિયાન કેટલી ગરીબી જોવા મળી હતી. આગળ વાત કરીએ મિત્રો, અને ત્યાર પછી આવે છે સમિતિ ડીટી લાકડાવાળા. તો કહે છે કે ડીટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ પાછો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, અને રિપોર્ટની અંદર પાછી પણ અન્ય પ્રકારની માહિતી આપવામાં આવી. તો કહે છે કે ડીટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરેલ વર્ષ, એટલે કે 1993 માટે, શું વાત કરી? નક્કી કરાયેલ વર્ષ એટલે કે 1993 માટે
1973 74 ની આધાર કિંમતે અમે આપણે આગળ વાત કરી હતી ને આયોજન પંચમાં પણ આવું કર્યું કે 1950 ની જે સાલ હતી એને આધાર વર્ષ તરીકે લીધી તો અહીંયા એ વાત કરી કે 1973 74 ની જે વર્ષ હતું એ વર્ષની અંદર જે કિંમત હતી એ આધાર કિંમતે લેવામાં આવી અને આધાર કિંમતે ગણતરી કરવામાં આવી અને એવો રિપોર્ટ જણાવ્યો કે ગ્રામીણ ક્ષેત્રમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકો પાછળ માથાદીઠ માસિક રૂપિયા શું વાત કર્યા માથાદીઠ માસિક રૂપિયા 49 કેટલા રૂપિયા મિત્રો 49 કોની પાછળ ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોની પાછળ માથાદીઠ માસિક રૂપિયા 49 અને જે શહેરી વિસ્તારની અંદર રહે છે એમને માથાદીઠ માસિક રૂપિયા 57 વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો એટલે કે હરેક વ્યક્તિને મહિનાનો ખર્ચ કેટલો આપવામાં આવે છે 57 રૂપિયા જે શહેર વિસ્તારમાં રહે છે અને જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે તેવા વ્યક્તિને 49 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તો મિત્રો આપણે આ વાત કરી હતી ગરીબીના સ્વરૂપની એ ગરીબીના સ્વરૂપની અંદર અમુક જે અહેવાલો રજૂ થયા તેના વિશે આપણે વાત કરી એ જે બાકીની જે માહિતી આવે કે એનું સ્વરૂપ તો આપણને ખ્યાલ છે ઘણું બધું વિસ્તૃત છે તો આ બાકીના સ્વરૂપ વિશે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું આભાર વિદ્યાર્થી મિત્રો